ગુડ ઇવનિંગ. આજે આપણે સંચાલનના સ્વરૂપ અને મહત્વ ચેપ્ટર નંબર 1ની અંદર આગળનો ટોપિક ભણશું, જે છે સંચાલનની વિવિધ સપાટીઓ. જે તમને MCQ, VSQ અને 2 માર્કના 1 ગુણ 1 પ્રશ્નની અંદર ફક્ત આકૃતિ પૂછાઈ શકે છે. આકૃતિમાં તમારે ફક્ત ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી, એટલે કે સંચાલનની 3 સપાટીઓ છે, જેની અંદર ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજરનો સમાવેશ થાય છે, જ્યારે મધ્ય સપાટીમાં વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય, જ્યારે નિમ્ન સપાટીમાં નિરીક્ષકો, જોબરો, ફોરમેનો, કામદારો વગેરેનો સમાવેશ થાય. જો તમને આકૃતિ પૂછાય તો ફક્ત તમારે 2 માર્કના ગુણ માટે આકૃતિ દોરવાની છે. જ્યારે તમને આ પ્રશ્ન ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય અને તમને એમ પૂછાય કે સંચાલનની વિવિધ સપાટીઓ જણાવો, ત્યારે આ સપાટીઓને આપણે ટૂંકા સ્વરૂપમાં સમજાવવાની છે, જેને આપણે વ્યવસ્થિત રીતે ભણીશું. સૌથી પહેલો પોઈન્ટ છે તમારો સંચાલનની ઊંચ સપાટી. તો ઊંચ સપાટીની સૌથી પહેલાં આપણે લઈશું વ્યાખ્યા. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય? ઉચ્ચ સપાટી. એટલે કે સૌથી મહત્ત્વની સત્તા, નિર્ણયો અંગેની સત્તા છે, કે કેટલો માલ ખરીદવો, કયા કયા ધંધાના નિર્ણયો લેવા, ધંધાની અંદર કેટલું ઉત્પાદન કરવું, ક્યારે કરવું, કોની નિમણૂક કરવી, તો આ બધાનો સમાવેશ ઉચ્ચ સપાટીમાં થાય છે. જેમાં ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર, CEO, મેનેજિંગ ડિરેક્ટર વગેરે વ્યક્તિઓનો સમાવેશ થાય. જોઈએ આપણે ઉચ્ચ સપાટીના કાર્યો. એકમના હેતુઓ નક્કી કરવા, એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવું, અધિકારીઓની નિમણૂક કરવી, સત્તા અને જવાબદારીની ફાળવણી કરવી, વિભાગીય અંદાજપત્ર મંજૂર કરવું, કાયદાકીય જુદી જુદી જે જોગવાઈઓ છે એનું પાલન કરવું, એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોનું રક્ષણ કરવું, વ્યૂહાત્મક નિર્ણયો લેવા, જટિલ સમસ્યાનો ઉકેલ લાવવો, જુદી જુદી યોજનાઓ ઘડવી અને એનો અમલ કરવો, નફાની ડિવિડન્ડની વહેંચણી કરવી, અનામતની વહેંચણી કરવી અને જુદી જુદી સપાટીઓને જુદા જુદા સૂચનો આપવા. ઉચ્ચ સપાટી સમજ્યા પછી હવે જોઈએ આપણે મધ્ય સપાટી. મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, તમને MCQમાં પૂછાય કે મધ્ય સપાટીનું બીજું નામ શું છે, તો અધિકારીઓની સપાટી, જેની વ્યાખ્યા છે ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટીની જોડતી કડીને મધ્ય સપાટી કહે છે, જેમાં ખાતાવાર અધિકારીઓ, વિભાગના અધિકારીઓ અને જુદા જુદા નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. હવે આ મધ્ય સપાટી કયા કયા કાર્યો કરે છે? તો કે ઉચ્ચ સપાટી દ્વારા જે હુકમો આપવામાં આવે, સૂચનાઓ આપવામાં આવે, એનો નિમ્ન સપાટી પાસેથી અમલ કરાવવો, ધ્યેય સિદ્ધ કરવા માટે જુદા જુદા નિયમો ઘડવા અને માળખાની રચના કરવી, વિભાગીય અંદાજપત્ર તૈયાર કરવા, જુદા જુદા વિભાગો વાઇઝ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, આ વિભાગો વાઇઝ અંદાજપત્રો તૈયાર કરવા, વિભાગની કાર્યક્ષમતા વધે એવા જુદા જુદા પ્રયત્નો કરવા, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવું, પેટા વિભાગના કાર્ય પર ધ્યાન રાખવું, એટલે કે જુદા જુદા જે વિભાગો કાર્ય કરે છે એના ઉપર ધ્યાન રાખવું, વિભાગની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી અને દોરવણી આપવી, જરૂર જણાય ત્યાં જુદા જુદા વિભાગોને માર્ગદર્શન પણ આપવું, ઉચ્ચ સપાટીને નીતિ વિષયક નિર્ણયોમાં મદદરૂપ કરવું. આ જે જુદી જુદી સપાટીઓ છે એમાં ઉચ્ચ સપાટી જે નિર્ણયો લે છે એમાં મધ્ય સપાટી એને મદદરૂપ થાય છે. તો આ હતા મધ્ય સપાટીના કાર્યો. મધ્ય સપાટી બાદ આપણે જોઈએ નિમ્ન સપાટી. નિમ્ન સપાટીને તળ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની વ્યાખ્યા જોઈએ. ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીએ જે નિર્ણયો લેવામાં આવે એનો જે અમલ કરતી સપાટી છે એને નિમ્ન સપાટી તરીકે ઓળખવામાં આવે. તો આ નિમ્ન સપાટીની અંદર નિરીક્ષકો, જોબરો, કામદારો, ફોરમેનોનો સમાવેશ થાય છે. નિમ્ન સપાટી કયા કયા કાર્યો કરવાના હોય છે? તો કાર્યોનું નિરીક્ષણ કરવું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધારો. હવે કામ કરતા કર્મચારીઓ છે એ ઘણીવાર થાકે બી છે, તો એનો જુસ્સો કઈ રીતે વધે એવા પ્રયત્નો કરવા, પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું, એટલે રોજે રોજ કેટલું ઉત્પાદન કરવું, ક્યારે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, આ બધા અંદાજો લગાવવામાં આવે અને એનું આયોજન કરવામાં આવે છે. કર્મચારીને લગતા કાર્યો કરવા, કર્મચારીના જે કાર્યો છે એ કરવા, કર્મચારીઓને હુકમો સૂચનો આપવા અને જુદા જુદા કાર્યક્રમો મેળવવા,
યંત્રોની ગોઠવણી કરવી, એનું સમારકામ કરવું, એની જાળવણી માટેના પ્રયત્નો કરવા, કામદારોને કાચો માલ સાધન સામગ્રી પૂરા પાડવા, કામદારોના પ્રશ્નો ઉકેલવા, ઉચ્ચ સપાટીએ જે નિર્ણયો લેવાય છે અને જે નીતિઓ ઘડવામાં આવે છે એનો અમલ કર્મચારીની અને કામદારોની તળ સપાટીએ કરવામાં આવે છે. તળ સપાટીના જુદા જુદા અહેવાલો તૈયાર કરવા, જુદા જુદા સૂચનો તૈયાર કરવા, અને જો લાગે કે ક્યાંય ફરિયાદો થઈ છે તો એનું નિવારણ લાવવું, અને ન લાવી શકાય તો આ ફરિયાદો મધ્ય સપાટીને મોકલી આપવામાં આવે છે. તો આમ સંચાલનની ત્રણેય સપાટીએ કાર્ય કરવામાં આવે છે. તો મિત્રો, જો ધ્યાન રાખજો કે તમને ટૂંકામાંના પ્રશ્નોમાં પૂછાય તો આવી રીતે આ ત્રણે ત્રણ પ્રશ્ન સમજાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, સંચાલનની વિવિધ સપાટીનો અભ્યાસ કર્યા પછી હવે આપણે અભ્યાસ કરશું સંચાલનના કાર્યો. ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ, પણ આ માટે સંચાલનની પ્રક્રિયાને અનુસરવી પડે છે. તો સંચાલનની પ્રક્રિયામાં કયા કયા કાર્યો હોવા જોઈએ એ માટે જુદા જુદા વિચારકો વચ્ચે મતમંતાંતર રહેલો છે, એટલે કે બધાના મંતવ્યો અલગ અલગ છે. પરંતુ અહીંયા આપણે અભ્યાસક્રમમાં જે જે સંચાલકો વિચારકોના મતો અને મંતવ્યો આપેલા છે એનો અભ્યાસ કરશું. તો આપણને અહીંયા સંચાલનનું વર્ગીકરણ જુદા જુદા વિચારકોના મત મુજબ આપેલું છે, જેમાં સૌથી પહેલાં પુંજ અને ઓડોનલ. પુંજ અને ઓડોનલ કહે છે કે સંચાલનના કાર્યોમાં ને એણે 5 વિભાગોમાં વિભાજિત કર્યા છે, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. જ્યારે પીટર ડ્રકર કહે છે કે ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન, એટલે સંચાલક, એટલે ઓડોનલ અને ડ્રકર બંનેના મંતવ્યો અલગ અલગ છે. જ્યારે જ્યોર્જ આર ટેરી કહે છે કે સંચાલનના કાર્યોમાં એણે 4 જ કાર્યોનો સમાવેશ કર્યો છે, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. આગળ જોઈએ આપણે, હેનરી ફેયોલ પણ પોતાના વિચારો રજૂ કરે છે. પોતાના મંતવ્ય મુજબ હેનરી ફેયોલે આયોજન, વ્યવસ્થાતંત્ર, આદેશ આપવું, સંકલન કરવું અને અંકુશ કરવું, આમ સંચાલનના કાર્યોને એણે વિભાજિત કર્યા છે. જ્યારે લ્યુથર ગ્યુલકે પોડ્સ કોબ નામનું સૂત્ર આપેલું છે, પોસ્ડ કોર્બ, આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. પી ફોર પ્લાનિંગ, ઓ ફોર ઓર્ગેનાઇઝેશન, એસ ફોર સ્ટાફિંગ, ડી ફોર ડાયરેક્ટિંગ, સીઓ કોઓર્ડિનેટિંગ, આર ફોર રિપોર્ટિંગ અને બી ફોર બજેટિંગ. તો લ્યુથર ગ્યુલકનું આ સૂત્ર આપણે જો તૈયાર કરી લઈએ તો સંચાલનના કાર્યો છે એ વ્યવસ્થિત રીતે સમજી શકાય છે. તો હવે આપણે સમજશું લ્યુથર ગ્યુલકનું આ સૂત્ર. લ્યુથર ગ્યુલકનું સૂત્ર જો તૈયાર કરી લો તો સંચાલનના બધા જ કાર્યોનો સમાવેશ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે તમને જો જે તે વ્યક્તિના કાર્યો પૂછે તો અલગ અલગ વ્યક્તિના કાર્યો આપણે સમજાવવાના રહે છે, પણ ફક્ત તમને ક્વેશ્ચન એવો પૂછવામાં આવે કે સંચાલનનો અર્થ આપી એના કાર્યો સમજાવો, તો આ લ્યુથર ગ્યુલકનું સૂત્ર સમજાવી દેશો તો કાર્ય વ્યવસ્થિત રીતે સમજી શકાશે. સૌથી પહેલાં આપણે જોઈએ આયોજન. કોઈપણ પરિણામો હાંસિલ કરવા માટે અગાઉથી જ હકીકતોની પસંદગી કરવી, ધ્યેયો નિશ્ચિત કરવા અને આ બધા વચ્ચે આંતરસંબંધો સ્થાપિત કરવા, એટલે આયોજન. વ્યવસ્થાતંત્ર એટલે કે જે કાર્ય કરવા છે એ હેતુઓની સિદ્ધિના અર્થે યોગ્ય માળખાની રચના કરવી, જવાબદારી અને સત્તાની સોંપણી કરવી, આને કહે છે વ્યવસ્થાતંત્ર. ત્યાર પછીનો પોઈન્ટ તમારો છે કર્મચારી વ્યવસ્થા. એકમમાં ધ્યેયને સિદ્ધ કરવા માટે સંતોષકારક અને ઉત્કૃષ્ટ કર્મચારી દળ ઊભું કરવું, આ કર્મચારીઓને જાળવી રાખવા, એને તાલીમ આપવી, આ બધાનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. દોરવણી એટલે કે ધ્યેયની પૂર્તિ માટે માર્ગદર્શન આપવું, યોગ્ય દિશામાં એને કાર્ય પર કરવા માટે માર્ગદર્શન આપવું અને એની દેખરેખ રાખવી. સંકલન એટલે કે જુદા જુદા પરિણામો, પ્રયત્નો અને સાધનો વચ્ચે યોગ્ય સુમેળ સાધવાનું અને સંતુલન જાળવવાનું કાર્ય, એટલે સંકલન. માહિતી પ્રેષણ એટલે કે જરૂર પડે ત્યાં જરૂરી માહિતીઓ પૂરી પાડવી, એને એના યોગ્ય કાર્યો કરવા માટે
માર્ગદર્શન આપવું આ બધાનો સમાવેશ માહિતી પ્રેષણમાં થાય છે. જ્યારે અંદાજપત્ર એટલે કે ધંધાના ધ્યેયો સિદ્ધ કરવા માટે જુદા જુદા ખાતાવાર અંદાજો લગાવવા અને એનો અહેવાલ તૈયાર કરવો. તો મિત્રો, આ થયા સંચાલનના કાર્યો જેને આપણે અલગ અલગ ચેપ્ટર પ્રમાણે અલગ અલગ રીતે અભ્યાસ કરીશું. ડિટેલમાં આપણે આ બધાના એક એક ચેપ્ટર ભણવાના છે, એટલે અહીં આપણે કાર્યો ફક્ત આટલા જ સમજશું. સંચાલનના કાર્યોનો અભ્યાસ કર્યા પછી હવે આપણે અભ્યાસ કરીશું સંચાલનના કાર્ય વિસ્તારો, જેની અંદર ચાર કાર્ય વિસ્તારો આપણે ભણવાના છે. સૌથી પહેલાં માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. તો સૌથી પહેલું ભણશું આપણે માર્કેટિંગ સંચાલન. માર્કેટિંગ સંચાલનનું બીજું નામ છે બજારીય સંચાલન, જેનો અર્થ છે માલ કે સેવાનો ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન કહે છે. જે માલ કે સેવાનું આપણે ઉત્પાદન કરીએ, ઉત્પાદક પોતે ઉત્પાદિત કરે છે, ત્યાંથી લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાની આ સમગ્ર પ્રક્રિયાનો સમાવેશ કેમાં થાય છે બજારીય સંચાલનમાં. કયા કયા કાર્યો કરવાના, તો એની અંદર આપણે ચાર પી ભણવાના છે, ફોર પી. માર્કેટિંગ સંચાલનના ફોર પી. ઘણીવાર તમને પૂછાઈ શકે એમસીક્યુની અંદર કે માર્કેટિંગ સંચાલનના ફોર પી જણાવો, તો તમારે એના નામ જ આપવાના રહેશે. ફક્ત પહેલું છે પેદાશ એટલે કે પ્રોડક્ટ, કિંમત એટલે કે પ્રાઇઝ, વિતરણ એટલે કે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અને અભિવૃદ્ધિ એટલે કે સેલ્સ પ્રમોશન. તો આ ચારે ચાર પી છે એ માર્કેટિંગના ફોર પી છે. હવે આ ચારે ચાર પી વિશે આપણે ટૂંકમાં ભણશું. પેદાશ એટલે કે ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એનું કદ કેવો, રૂપ, રંગ, આકાર, વજન, છાપ, એના ઉપર કેવું લેબલ કરવું, આ બધી પ્રક્રિયા અંગેની વિચારણા સૌથી પહેલાં પેદાશમાં કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે પ્રાઇસ. ગ્રાહકોને સસ્તી કિંમતે વધારે સારી ક્વોલિટીની વસ્તુઓ મળી રહે તે માટે એની કિંમત નક્કી કરવી જરૂરી છે. કિંમત અંગેના નિર્ણયોની અંદર તમામ નીતિઓ, શાક નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ વેપારીને કઈ રીતે માલ આપવો, કઈ રીતે છૂટક વેચાણ કરવું, કેટલા મધ્યસ્થીઓ રાખવા, આ બધી વિચારણાઓ કિંમતની નીતિમાં નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ છે વિતરણ એટલે કે સેલ્સ પ્રમોશન. તો એનું વિતરણ કઈ રીતે કરવું, દુકાન દ્વારા વેચાણ કરવું, જથ્થાબંધ વેપારીઓને વેચાણ કરવું, મોટા પ્રમાણ પર વેચાણ કરવું, એજન્ટો દ્વારા, વાહન વ્યવહારના પ્રશ્નો, આ બધા પ્રશ્નો અંગેની વિચારણા વિતરણ અંગેની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. ત્યારબાદ અભિવૃદ્ધિ એટલે કે સેલ્સ પ્રમોશન. વેચાણમાં નોંધપાત્ર વધારો કરવા માટે વેચાણ પછીની કઈ કઈ સેવાઓ આપવી, એ બધી વિચારણા અભિવૃદ્ધિ એટલે કે સેલ્સ પ્રમોશનમાં કરવામાં આવે છે. જેમાં સેલ્સમેનો દ્વારા વેચાણ કરવું કે વ્યક્તિગત વેચાણ કરવું, મોલ દ્વારા કે જુદી જુદી દુકાનો દ્વારા, આ રીતે વેચાણ અંગેના સમગ્ર અને વેચાણ પછી હોમ ડિલિવરી આપવી, ઘર સુધી માલ પહોંચતો કરવો, કેટલો વટાવ આપવો, આ બધી અંગેની વિચારણા અભિવૃદ્ધિમાં કરવામાં આવે. તો મિત્રો, આ ચારે ચાર બાબત છે એ માર્કેટિંગ સંચાલનના કાર્યમાં. આના વિશે આપણે એક ચેપ્ટર પણ ભણીશું. માર્કેટિંગ સંચાલન પછીનું કાર્ય છે માનવ સંસાધન સંચાલન, જેનો અર્થ છે ધંધાકીય એકમમાં કાર્ય કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ કંપનીના ધ્યેયો સાથે એને સાંકળી લેવા અને નફાકારકતાના માર્ગ તરફ લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. એટલે કે ધંધાની અંદર જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને સાચવી રાખવા, એને સમય આપવો અને એની દરેક બાબતો અંગેનું ધ્યાન રાખવાની પ્રક્રિયા એટલે માનવ સંસાધન સંચાલન. આના વિશે આપણે આગળ કર્મચારી સંચાલન નામના ચેપ્ટરમાં વધારે વિગતવાર ભણીશું. ત્યાર પછીનું કાર્ય છે નાણાકીય સંચાલન. ધંધામાં નાણાંની જરૂરિયાત પડે છે, તો નાણાં અંગેના જે સંચાલન એટલે કે નાણાં કાર્યનું સંચાલન, નાણાં મેળવવું, નાણાંનો ઉપયોગ કરવો, નાણાં કઈ રીતે એની ફાળવણી કરવી, કેટલા વિભાગોમાં કેટલા નાણાંની ફાળવણી કરવી, નાણાં અંગેના અંદાજો લગાવવા, આમ નાણાં મેળવવાથી લઈને નાણાંના વપરાશ અંગેના સમગ્ર બાબતોનો અંદાજ લગાવવો, એનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. આના વિશે પણ મિત્રો આગળ આપણે નાણાકીય સંચાલનના ચેપ્ટરમાં ભણીશું. ત્યારબાદ છે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન અંગેનું આયોજન કરવાનો કાર્યક્રમ નક્કી કરવો,
એને સંકલન સાધવું, એને દોરવણી આપવી, એના ઉપર અંકુશ રાખવો, આ પ્રક્રિયાને ઉત્પાદન સંચાલન કહે છે. ધંધાની અંદર, એકમની અંદર કઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની પ્રક્રિયા, આ બધા અંગેનું અગાઉથી જ અનુમાન લગાવી અને એના ઉપર દેખરેખ રાખીને જે પ્રક્રિયા કરવામાં આવે એને ઉત્પાદન સંચાલન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર નંબર 1 સંચાલનનું મહત્ત્વ અને સ્વરૂપ સમાપ્ત થાય છે. આગળ આપણે ચેપ્ટર નંબર 2 ભણીશું. થેન્ક યુ.